નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયસેક દ્વારા વેતી જ્ઞાન ગંગામાં વધુ એક ટોપિક જેનું નામ છે બાયોજીઓકેમિકલ સાયકલ્સ અથવા જૈવભૂ રાસાયણિક ચક્રો, એનું આચમન છે કરીશું. હું ડૉક્ટર કેવી કણજારિયા, મણિનગર સાયન્સ કોલેજ અમદાવાદ, ત્યાંથી આવી રહ્યો છું, અને મારી સાથે કડી સાયન્સ કોલેજ, પ્રમુખસ્વામી સાયન્સ કોલેજ, ત્યાંથી ડૉક્ટર કલ્પેશ જે ભટ્ટ, એ આવી રહ્યા છે. અમે બંને છે એ આજે આપણે જૈવભૂ રાસાયણિક ચક્રો છે એના વિશે છે વાત છે કરીશું. તો બાળકો, જૈવભૂ રાસાયણિક ચક્રો જે સતતપણે પર્યાવરણની અંદર ચાલતા રહે છે, અને એની અંદર આપણે વિવિધ ચક્રો, નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, સલ્ફર ચક્ર, કાર્બન ચક્ર, એ બધાનો સમાવેશ થાય છે. એ પૈકી ત્રણ ચક્રનો અભ્યાસ છે આપણે કરીશું. તો જૈવભૂ રાસાયણિક ચક્રોની માહિતી છે એ આપણે ડૉક્ટર ભટ્ટ સાહેબ છે એ આપશે. ભટ્ટ સાહેબ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોવાનું છે બાયોજીઓકેમિકલ સાયકલ. એમાં આપણે મુખ્ય ત્રણ ચક્રનો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે બાયોજીઓકેમિકલ સાયકલમાં કાર્બન સાયકલ, ફોસ્ફરસ સાયકલ અને નાઇટ્રોજન સાયકલ વિશે આપણે જોઈશું. પણ પહેલાં બાયોજીઓકેમિકલ સાયકલ એટલે શું આપણે ખ્યાલ પડવો જોઈએ. તો પરિસ્થિતિ વિદ્યા જે છે, પરિસ્થિતિ તંત્ર, જે ઇકોસિસ્ટમ નિવસન તંત્ર હોય, એમાં વિવિધ જૈવિક અને અજૈવિક ઘટકો જે છે એની વચ્ચે જે આખી સંતુલનમાં આખી જે અંતરક્રિયાઓ થતી હોય છે એનો અભ્યાસ, એટલે એને કહેવાય બાયોજીઓકેમિકલ સાયકલ. એમાં આપણે જે મેઇન એના સ્લાઇડ પ્લીઝ જોઈએ આપણે, કે જે ફંડામેન્ટલ ઓફ બાયોજીઓકેમિકલ સાયકલ, એટલે કે એના જે મુખ્ય મૂળભૂત તત્વો ક્યાં ક્યાં છે. તો એમાં જે છે એ મૂળભૂત તત્વો જે છે એના એને આપણે કોઈ ઉત્પન્ન કરી શકતા નથી, કે નથી આપણે એનો કોઈ નાશ કરી શકતા. એટલે પૃથ્વી પર જે છે આ વિવિધ તત્વો જે છે, અને એ તત્વોની જે મૂવમેન્ટ જે છે, એટલે કે પ્રચલન જે છે, આખું સાયકલ ચાલ્યા રાખે છે. કારણ કે કોઈ નવું એડ થતું નથી, જે છે એમાંથી જ આખું આખું રિસાયકલ થયા રાખતું હોય છે. આ જે સાયકલ જે છે એને કહેવાય ફંડામેન્ટલ ઓફ બાયોજીઓકેમિકલ સાયકલ, એટલે કે મૂળભૂત અને તત્વો. એના વિશે નેક્સ્ટ આપણે બીજી સ્લાઇડમાં જોઈએ આપણે આગળ. તો એમાં મુખ્ય જે છે મેટર, એટલે કે તત્વો જે છે આના, એ મુખ્ય બિગ સિક્સ એલિમેન્ટ જે છે એ મુખ્ય જે છે એના. એમાં એલિમેન્ટમાં આપણે જોઈએ તો કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ત્યારબાદ એના મેઇન જોઈએ તો મોલિક્યુલમાં વોટર જે છે એ છે. એટલે આ જે છે એના મુખ્ય જે છે એલિમેન્ટ જે છે, એમાં એને આપણે કહીએ છીએ બિગ સિક્સ, એટલે કે માઇક્રો ન્યુટ્રિયન્ટ. એના જે છે મુખ્ય આખા તત્વો જે પૃથ્વી પર આવેલા જે છે, ચક્રો વિવિધ પ્રકારના ચાલે છે, એમાં મુખ્ય જે છે બિગ સિક્સ. બિગ સિક્સમાં શું શું આવશે મિત્રો? એમાં જે છે સૌ પ્રથમ તો મેઇન જે છે અત્યારે આપણે જોઈએ તો કાર્બન, હાઇડ્રોજન, ત્યારબાદ નેક્સ્ટ ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર. આ મુખ્ય છ છે મેક્રો ન્યુટ્રિયન્ટ જે છે, એને કહી શકાય મહત્ત્વના એવા જે છે એ તત્વો જે છે આ અંદર આવેલા છે. હવે આપણે જોઈએ મિત્રો કે બાયોજીઓકેમિકલ સાયકલ એટલે શું, એની ડેફિનેશન શું છે, બાયોજીઓકેમિકલ સાયકલ કોને કહેવાય. તો એમાં જે ફર્સ્ટ વર્ડ જે છે બાયો, બાયો મીન્સ કે બાયોલોજી, અને એટલે કે જીવન, લાઈફ જે છે આપણે વિવિધ પ્રકારની જીવંત વસ્તુઓ જે છે, કે જેના દ્વારા જીવનની અંદર પૃથ્વીની અંદર જે છે વિવિધ પ્રકારના ચક્રો ચાલતા હોય છે, કે જેમાં જીવન એટલે કે પ્લાન્ટ છે, એનિમલ છે વગેરે આવી જાય, કે જે સંકળાયેલા છે એને આપણે કહી શકીએ બાયો એનો મીન્સ. અને નેક્સ્ટ આપણે જોઈએ જીઓ વિશે જોઈએ, કે જીઓ મીન્સ શું થાય. તો જીઓ મીન્સ કે અર્થ, પૃથ્વી જે છે એમાં રહેલા ખડકો, રોક, લેન્ડ એટલે કે જમીન વગેરે જે રહેલું છે, કે જેની અંદર વિવિધ પ્રકારની નોન લિવિંગ પ્રોપર્ટી વગેરે રહેલી હોય છે અલગ અલગ, કે જે વિવિધ પ્રકારના સાયકલ દ્વારા આપણે ભણશું. એમાં એક એઝ ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો ઓક્સિજન, ઓક્સિજન જે છે એ બે વિવિધ ચક્રમાં આવશે. જેમ કે બાયો જે પાર્ટ છે આપણે જોઈએ તો પ્લાન્ટ અને એનિમલ વચ્ચે જે છે સંકળાયેલું આખું ચક્ર આવશે, એમાં પણ ઓક્સિજન આવશે. ઉપરાંત વિવિધ પ્રકારના ખડકો જે છે આપણે પૃથ્વી પર રહેલા મોટા મોટા ખડકો વગેરે, કે જેની અંદર વિન્ડ સ્વરૂપે આપણે ઓક્સિજન જોવા મળે છે. એટલે કે આ જે છે ખડકોની વિશેની વાત જે છે, કે જે આપણે કહી શકીએ એને જીઓ. અને કેમિકલ, તો કેમિકલ તો આપણે ખ્યાલ છે કે આ રસાયણ વગર આખી પૃથ્વીમાં કંઈ ચાલે એમ જ નથી. આપણે સવારે ઉઠી ત્યારથી સાંજ સુધીમાં નિયમિત વિવિધ પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ આપણે પણ કરતા જોઈએ છીએ. તો કેમિકલ મીન્સ વિવિધ પ્રકારના મોલિક્યુલ અને રિએક્શન, એટમ્સ વગેરે જે છે આપણા શરીરમાં આવેલ ડીએનએ, એટીપી વગેરે જે છે એની સાથેની વિવિધ પ્રકારની પ્રક્રિયા, એવી રીતના વનસ્પતિમાં પણ આ જે છે મીન્સ કેમિકલ. અને કાર્બન, હાઇડ્રોજન, ફોસ્ફેટ,
સલ્ફર, ઓક્સિજન વગેરે પ્રકારના કેમિકલ, એના જે કમ્પોનન્ટ, એના એટમ વગેરેની જે વિવિધ પ્રકારની આપણી સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ છે વનસ્પતિ પ્રાણી વગેરે સાથે, એને કહી શકીએ આપણે કેમિકલ. એટલે કે બાયો જીઓ કેમિકલનો મિનિંગ આ થાય આપણે કે બાયો શું છે, જીઓ શું છે, કેમિકલ શું છે. હવે નેક્સ્ટ આગળ એના પછી આગળ જોઈએ આપણે નેક્સ્ટ લાઈન. તો આખી પૃથ્વી પર આપણે વાત કરીએ તો મેન બાયોલોજિકલ, જીઓલોજિકલ અને કેમિકલ આ પ્રોસેસ ચાલ્યા જ રાખે, સતત કે રાઉન્ડ એન્ડ રાઉન્ડ ચાલ્યા રાખે છે પ્રોસેસ પૃથ્વીની અંદર, અને જેના કારણે જ આપણું જે જીવન જે છે એ શક્ય બને છે. આ જે પાથ જે ચાલે છે બાયોલોજિકલ, જીઓલોજિકલ અને કેમિકલ, એના વગર જીવન શક્ય નથી. નેક્સ્ટ સ્લાઇડ. આ બાયો જીઓકેમિકલ સાયકલ જે એનો પાથ જે છે એમાં જે સંચય જે છે થાય છે કઈ રીતના, શેના થાય છે, બધું કાર્બનનો છે કે હાઇડ્રોજનનો છે કે સલ્ફરનો કે સંચય કઈ કઈ જગ્યાએ થાય છે, તો એના માટે મુખ્ય ચાર જે છે મેજર જેને કહી શકીએ આપણે સંચય સ્થાન, તો એવા જે છે એમાંનું પ્રથમ એટમોસ્ફિયર જે વાતાવરણમાં રહેલું છે. એના પછી નેક્સ્ટ બીજું જો આપણે જોઈએ તો હાઇડ્રોસ્ફિયર. હાઇડ્રોસ્ફિયરમાં મિત્રો શું આવે, તો હાઇડ્રોસ્ફિયરની અંદર આપણે જનરલી દરિયો છે, સમુદ્ર જે છે, નદીઓ છે, તળાવ છે, પછી ગ્રાઉન્ડ વોટર જે છે વગેરે આ જે છે એને આપણે કહી શકીએ કે હાઇડ્રોસ્ફિયર છે. એના પછી નેક્સ્ટ જે ત્રીજું જે છે લિથોસ્ફિયર. લિથોસ્ફિયર એટલે આપણે જે વાત કરીએ કે ફોસ્ફરસ વગેરે જે છે એ લિથોસ્ફિયરમાં જોવા મળશે, કે જેમાં રોક્સ એટલે કે ખડકો જે છે અને સોઇલ એટલે જમીન જે છે એ આવશે. અને બાયોસ્ફિયર કે જે મેઇન છે આપણા માટે કે જેને કહી શકીએ આપણે, તો એમાં આપણે વનસ્પતિ અને પ્રાણીઓ, પ્રાણીઓમાં ઇન્ક્લુડિંગ આપણે પણ આવી જાય અંદર મનુષ્યો પણ, તો પ્લાન્ટ્સ એન્ડ એનિમલ. ત્યારબાદ નેક્સ્ટ જો આપણે તો બાયોજીઓકેમિકલ સાયકલ ની અંદર આપણે હમણાં જે આપણે વાત કરી કે કયા કયા સ્તર ને કઈ રીતના ગોઠવાયેલ છે તેની આ જે છે ફિગર છે કે બાયોસ્ફિયર ક્યાં આવેલું, એટમોસ્ફિયર ઉપર જે વાદળ દર્શાવેલ છે સ્લાઇડમાં એમાં આવેલ છે, લિથોસ્ફિયર જે છે આ રોક્સ વગેરે જે છે ખડકો અને જમીન જે છે સોઇલ છે ત્યાં છે, અને હાઇડ્રોસ્ફિયર એટલે કે પ્લાન્ટને વગેરે જે છે. અને પછી નેક્સ્ટ આ રીતના લિથોસ્ફિયર, બાયોસ્ફિયર અને આપણે આપણે જોયા. હવે આપણે જોઈએ તો ટુ સિક્રેટ ઓફ સર્વાઈવલ એટલે કે બે જે છે આપણા માટે ખાસ અસ્તિત્વ માટેના જે મહત્વના જે કહીને આપણે કહી શકીએ ભાગ, એ એનર્જી ફ્લો અને મેટર રિસાયકલ. એટલે કે એનર્જી એટલે કે આપણે શક્તિનો પ્રવાહ જે છે એ, અને મેટર એટલે કે વિવિધ તત્વો જે આપણે હમણાં વાત કરી કાર્બન હાઇડ્રોજન વગેરે, એનું રિસાયકલિંગ કઈ રીતના થાય છે એ વિશે. આ મેઇન મુખ્ય બે છે, અને ઇકોસિસ્ટમ કોઈ પણ આપણે જોઈ એ સિમ્પલ જમીનની જોઈ, તળાવની જોઈ કે કોઈ ફોરેસ્ટની જોઈ, ગીર ફોરેસ્ટની જોઈ, કોઈ પણ આપણે વાત કરતા હોય તો ઇકોસિસ્ટમની અંદર જે વિવિધ પ્રકારનું સર્વાઈવલ જે છે એ કોમ્બિનેશન જે છે એનર્જી અને મેટર આ બેનું થાય, અને મેટર રિસાયકલિંગ તો જ શક્ય બનશે. એટલે કે બે મહત્વના આ જે છે પરિબળ છે સર્વાઈવલ માટેના, જે આપણે ફિગરમાં પણ જોઈ શકીએ છીએ. એક ઇકોસિસ્ટમનું એક્ઝામ્પલ બતાવેલ છે ફિગરની અંદર. નેક્સ્ટ પ્લીઝ. હા, ફ્લો એનર્જી એન્ડ મેટર આપણે જોઈએ છે. મુખ્ય જે સ્ત્રોત જે છે એનર્જીનો આખી પૃથ્વી પર તો એ સનલાઇટ છે, કે જે અંદર આવશે સનલાઇટ, અને જે ત્યારબાદ નીચે આપણે અર્થમાંથી આપણે જોયું કે કઈ કઈ રીતના અલગ અલગ પ્રકારના આવરણમાંથી પસાર થઈને જે જમીન પર પૃથ્વી પર જે આવશે, અને એના દ્વારા આપણે જોઈએ તો બાયોટિક મેટર એટલે કે જીવ વિવિધ પ્રકારના તત્વો, ત્યારબાદ મેટર સાયકલિંગ ફ્રોમ નોન લિવિંગ ઓર લિવિંગ એટલે કે જે નોન લિવિંગ ને લિવિંગ જે છે એમાંથી એબાયોટિક, એટલે આ રીતના આખી આખું સાયકલ જે છે મિત્રો એ એનર્જી અને મેટર એટલે કે તત્વો જે છે એના વડે પૃથ્વી પર ચાલુ રહેશે, તો નિવસન તંત્ર જે છે એની સ્ટેબિલિટી એ જે છે વધશે. નેક્સ્ટ પ્લીઝ. આ સસ્ટેનેબલ લાઈફ ઓન અર્થ એટલે કે પૃથ્વી પર જે છે અસ્તિત્વ માટે જે છે શું શું મહત્વનું છે એનું એક સાઈડમાં આપેલ છે વિવિધ પ્રકારના સાયકલ વિશેનું, અને સોલાર એનર્જી એટલે કે પૃથ્વી પર જે સૂર્યની જે પ્રકાશ પડે છે જે બતાવેલ છે, અને સાયકલિંગ ઓફ મેટર. સાયકલિંગ ઓફ મેટર મીન્સ કે વિવિધ પ્રકારના કાર્બન હાઇડ્રોજન વગેરે ચક્રો જે છે એનું સતત સાયકલિંગ થયા રાખશે તો જ આપણે એ શક્ય બનશે. અને ગ્રેવિટી તો આપણે ખ્યાલ છે ન્યૂટન નિયમ પ્રમાણે ગ્રેવિટી જે લાગે છે, તો આ જે છે અર્થ એટલે કે પૃથ્વી પરની લાઈફ જે છે એના માટે જરૂરી એવા જે ચક્રો. એમાં સૌ પ્રથમ આપણે આજે ચક્ર વિશે વાત કરીએ તો આપણે આજે જોવાના છીએ મેઇન ત્રણ ચક્રો, કે જેમાંનું એક ફોસ્ફરસ ચક્ર જોઈએ છીએ આપણે અત્યારે હાલમાં. તો ફોસ્ફરસ ચક્ર છે બીજા ચક્રો કદાચ ડિફરન્સ પડે છે, કઈ રીતના ડિફરન્સ છે, તો બીજા જે ઓક્સિજન ચક્ર, હાઇડ્રોજન ચક્ર કે કાર્બન ચક્ર વગેરે જે છે એ જનરલી આપણે એટમોસ્ફિયરમાં અને વગેરે જગ્યાએ જોવા મળે છે અંદર, કે વાતાવરણમાં એ વાયુઓ રહેલા હોય છે. જ્યારે ફોસ્ફરસ સાયકલ એક એવું છે કે એક તો સ્લોવેસ્ટ સૌથી ખૂબ જ ધીમો રેટ ધરાવતું જેનું ટ્રાન્સફર જે છે ખૂબ ખૂબ ધીમું હોય છે એવું ફોસ્ફરસ સાયકલ છે, અને એ એટમોસ્ફિયરમાં ખાસ જોવા મળતું નથી. એ બાકીના જે નીચેના જે સ્તર જે છે હાઇડ્રોસ્ફિયર વગેરે જે છે એની અંદર જોવા મળશે. એમાં આપણે જોઈએ તો સ્લો રેટ ઓફ ટ્રાન્સફર એટલે કે આ સૌ પ્રથમ એ વાત કરે છે આપણે કે ખૂબ સૌથી સ્લોએસ્ટમાં સ્લોએસ્ટ જો બાયોજીઓકેમિકલ સાયકલ જો હોય તો એ છે ફોસ્ફરસ સાયકલ, અને એ એટમોસ્ફિયરમાં જોવા મળતું નથી. એ રિલેટેડ બાય ઇરોશન ઓફ એક્સપોર્ટ રોક મીન્સ કે પૃથ્વી પર આવેલા જે વિવિધ પ્રકારના ખડકો જે છે વગેરે એમાં જે છે એનું ધોવાણ જે થશે ત્યારે એના જે પાર્ટ જે છે સોઇલના
એની અંદરથી આપણા મળશે ધોવાણ થાય ત્યારે. અને આમાં જે છે ખાસ કરીને ગેસિયસ ફેસ નથી જોવા મળતો, એટલે કે આ જે છે એને કે બીજા શબ્દમાં ગુજરાતીમાં આપણે કહીએ તો ઔષાદી ચક્ર કહી શકાય આપણે. આ ગેસિયસ ફેસ નથી જે વાતાવરણમાં જોવા મળતો, આનું જે ફોર્મ હોય છે એ સોલિડ ફોર્મ જોવા મળે છે. અને આ જે જનરલી સેના દ્વારા એબ્સોર્બ થાય છે, ફોસ્ફરસ. તો જનરલી પૃથ્વી પર રહેલા આપણા વિવિધ પ્રકારના પ્લાન્ટ, આલ્ગી અને અમુક જે બેક્ટેરિયા જે છે એને એબ્સોર્બ કરી શકે છે. અને ત્યારબાદ આપણે જોઈ મેન આમાં તો ટેરેસ્ટ્રિયલ ઇકોસિસ્ટમમાં ખાસ કરીને જોઈએ આપણે વાત કરીએ તો ટેરેસ્ટ્રિયલ ઇકોસિસ્ટમમાં એમાં ખાસ કરીને ઓશન એટલે કે જે દરિયો જે છે એમાં માત્રા વિપુલ જોવા મળશે. કઈ રીતના દરિયામાં આવશે, આપણે હમણાં વાત કરી કે ખડકોમાં જોવા મળે છે અને બીજી તરફ આપણે કહીએ દરિયામાં, તો ખડકોમાં જે હોય છે મિત્રો એ ખડકોમાંથી જ્યારે ધોવાણ થાય, વરસાદ આવે ત્યારે રિવર એટલે કે નદીમાં પાણી આવશે, એ ખડકોમાં ધોવાય ને એના સાથે સાથે ફોસ્ફરસ આવશે. ત્યારબાદ એ જે છે નદીમાંથી પાણી જે છે એ જશે ક્યાં, તો એ જશે દરિયામાં છેલ્લે બાકી. તો છેલ્લે દરિયામાં જશે તો દરિયામાં આ જે ફોસ્ફરસ છે જમા થશે અને એ પહાડોમાં એના જે જમીન અંદર નીચેનો ભાગ છે વગેરે જગ્યાએ પણ જમા થશે. ઉપરાંત એનો જે વિવિધ પ્રકારના સજીવો ઉપયોગ કરશે, એમાં રહેલી વનસ્પતિ છે, આલ્ગી છે, બેક્ટેરિયા છે વગેરે એનો ઉપયોગ કરશે અને રિટર્ન જે છે પાછું જે છે એ આપણે મળશે. નેક્સ્ટ પ્લીઝ. હા, ફોસ્ફરસ સાયકલ મિત્રો, સાયકલ જે છે એનો એક ફોટોગ્રાફ છે. એમાં સૌપ્રથમ આપણે રોક જે છે એમાં એના પર જોઈએ આપણે રોક્સ, કે જે આ ફોસ્ફરસ સાયકલ આપણે હમણાં જ વાત કરી કે રોક એટલે કે ખડકો પર ખાસ કરીને જે છે એનું જોવા મળશે. કાંઈ વાતાવરણમાં આ જોવા નથી મળતું. પછી કઈ રીતના થાય તો એ જે છે રોક્સમાંથી એ જે છે વેધર એટલે કે જે ટેમ્પરેચર આવશે ત્યારબાદ એ જે છે ડીઝોલ એટલે કે અંદર વિવિધ પ્રકારની પાણી જે છે નદીમાં તળાવમાં વગેરેમાં એમાં પૃથ્વી પર જે વરસાદ આવશે ત્યારે એ રોક્સનું જે છે ખડકોનું ધોવાણ થઈને જે પાણી જશે નદીમાં એમાં જે છે આ ફોસ્ફરસ જે છે ભળીને એની સાથે પાણીમાં જશે. ત્યારબાદ એનો ઉપયોગ જે પાણીનો જે છે વનસ્પતિ છે પ્રાણીઓ વગેરે જે કરશે ઉત્પાદકો કન્ઝ્યુમર વગેરે એ અને ત્યારબાદ આખી જે ફૂડ વેબ એટલે કે જે આખી અન્નઝાડ જે રચાશે કે વનસ્પતિ વનસ્પતિ પર આધાર રાખીને બીજા સજીવો એના ઉપર આધાર રાખીને ત્રીજા એવી રીતના માંસાહારી વગેરે જે છે આખી ફૂડ વેબમાં ધીમે ધીમે ટ્રાન્સફર થશે ફોસ્ફરસ સાયકલ. અને પછી જ્યારે હવે નેક્સ્ટ જે તબક્કો જોઈએ આપણે તો એ જ્યારે મૃત્યુ પામશે એટલે કે વનસ્પતિ છે કે પ્રાણી જે છે ડેડ થશે ત્યારે જ એ પાછું ફરી પાછું જે છે એ જમીનમાં પડશે અને પછી એનું ડીકમ્પોઝર જે બેક્ટેરિયાઓ જે છે એના દ્વારા અમુક ફૂગ છે એના દ્વારા ડીકમ્પોઝન થાય અને માટીમાં ભળી જશે અને પછી ફરી પાછું જે છે પાણીમાં આવશે. તો આ રીતના આખું સાયકલ ચાલે છે ક્યાં તો રોક પર કે જમીન એરિયામાંથી. આવી જ રીતના દરિયામાં પણ ચાલતું હોય છે કે દરિયાની અંદર જે રહેલા છે સેડિમેન્ટ તત્વો જે છે એમાંથી મેં જે આવા જે ફોસ્ફરસના જે વિવિધ પ્રકારના પાણી જે છે ખડકોમાંથી આવ્યું હશે એમાં પુષ્કળ માત્રામાં ઓશનમાં નીચે પણ હશે દરિયાની અંદર. એમાંથી જે મરીન ફૂડ વેબ આપણે જેમ હમણાં વાત કરી કે લેન્ડ જે જમીન પરની ફૂડ વેબની વાત કરીએ એટલે મરીનની અંદર દરિયામાં જે ફૂડ વેબ હોય છે એમાં જે છે વિવિધ પ્રકારના સજીવો જે છે એને દરિયામાં રહેલું ફોસ્ફરસ છે એને મળશે. હવે એના પર આધાર રાખનાર અમુક પંખીઓ જે કે બીજા કોઈ જે છે સજીવો જે છે એને મળશે. એવી રીતના દરિયા પર આધાર રાખનાર વનસ્પતિ, દરિયામાં પણ ઘણી બધી પ્રકારની વનસ્પતિ હોય છે મિત્રો, તો એ વનસ્પતિને જે છે આ ફોસ્ફરસ દરિયામાં રહેલો મળશે. અને ત્યારબાદ પંખીઓ જે છે ઉપયોગ કરશે અને ઉપરાંત જે પંખીઓની જે હગાર વગેરે છે એના દ્વારા પણ ફરી પાછું જે છે જમીન પર જગ્યાએ એના ખડકો ઉપર આવશે. એટલે આ રીતના આખું આ જે ચક્ર જે છે ફોસ્ફરસનું ચાલ્યા રહેશે. પણ આ ચક્ર આપણે જો વાત કરીએ તો ખૂબ ધીમું છે બીજા જે ચક્ર કાર્બન ચક્ર જે ફાસ્ટ છે એના પ્રમાણમાં આ ચક્ર જે છે જોઈએ તો એનું રોટ જે છે સ્લોએસ્ટ છે, ખૂબ જ ધીમામાં ધીમું ચક્ર છે. એના પછી નેક્સ્ટ આપણે બીજી એક સાયકલના ફોટોગ્રાફ જોઈએ તો લેન્ડ ઉપર એટલે કે જમીન ઉપર હમણાં આપણે જોઈએ રોક પહાડો ઉપર અને દરિયા ઉપર હતું. હવે જમીન ઉપર જોઈએ તો જમીન ઉપર પણ આ જ રીતના આપણે જોઈએ છીએ ક્રોપ એટલે કોઈ પાક જે ખેતરમાં વાવવામાં આવ્યો હોય એ પાક જે છે એને ક્યાંથી મળશે તો જમીનમાંથી મળશે અને ફોસ્ફરસ મળશે. હવે જ્યારે પાક જે છે એને આપણે લણવામાં આવે જે પણ અનાજ વાવ્યું આપણે કોઈ પણ બાજરો છે કે ઘઉં છે વગેરે એ લણવામાં ત્યારે જે અમુક વધારાનો કચરો જે છે ખેતરમાં પડશે અથવા જે કોઈ પ્લાન્ટ જે છે મોટા મોટા પ્લાન્ટની વાત કરી જંગલની અંદર તો એ પ્લાન્ટ જે છે જ્યારે તૂટી જાય કે કોઈ પણ કારણોસર વાવાઝોડા કે વગેરેને કારણે અને જે લીટર કચરો આખો તૈયાર થશે પ્લાન્ટનો એમાંથી જે ડેડ મટીરિયલ જે તૈયાર થશે એવી રીતના વનસ્પતિ પર આધાર રાખનાર વિવિધ પ્રાણીઓ પણ આવે એ જ્યારે ડેડ થશે અને એ જમીન પર હશે ત્યારે એમાં રહેલો ફોસ્ફરસ જે છે એ જે ફરી પાછો જમીનને મળશે પણ એ સમયગાળો ખૂબ લાંબો થશે. ત્યારબાદ નેક્સ્ટ એક જોઈએ આપણે હજી ફોસ્ફરસ સાયકલ વિશેનું એક સરોવર છે નાનું એવું જેમાં બતાવ્યું છે તમે જોઈ શકશો મિત્રો કે પહાડોમાંથી જે છે ફોસ્ફરસ જે છે અંદર પાણીમાં આવશે અને પાણીમાં આવે ત્યારબાદ પાણીમાં શું છે તો પાણીમાં ફાયટોપ્લેન્ક્ટન ઉપરાંત વિવિધ નાની નાની માછલીઓ વગેરે જે છે એનો ખોરાક વિવિધ પ્રકારના ઉપયોગ કરશે. ઉપરાંત બહાર જે આપણે જોઈ શકીએ એની આસપાસ રહેલી વનસ્પતિઓ જે છે એમાં પણ આ ફોસ્ફરસ જે છે મળશે. એના દ્વારા જે છે ગાય ભેંસ વગેરે જે પ્રાણીઓ ખાશે એવી રીતના બીજા પ્રાણીઓ જે પણ નિવસન તંત્ર હોય એ પ્રમાણે જે છે એના વનસ્પતિનો જે ઉપયોગ કરશે એના ઉપર આધાર રાખનાર બીજા અને ફરી પાછું જ્યારે એ ડેડ થશે અને ફરી પાછા આમાં ભરશે ત્યારે આમાં જે ફરી પાછું ફોસ્ફરસ
આમાં જોવા મળશે આપણે જમીનની અંદર ખડકોમાં પાણીમાં વગેરેમાં. આવી રીતના દરિયામાં આપણે અગાઉ જોયું છે આપણે, પણ એનું જે બીજું એક ડાયાગ્રામ આપેલું છે દરિયાનું, તો એના વિશે આપણે અગાઉ આપણે જોઈ ગયા કે દરિયામાં કઈ રીતના થાય છે. એના પછી નેક્સ્ટ પ્લીઝ. ફોસ્ફરસ સાયકલ જે છે એના વિશે આપણે આગળ વાત કરી કે એ અગાઉ કીધું છે આપણે કે આ મેન જે છે ફોસ્ફરસ સાયકલ જે છે એ લિથોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર અને બાયોસ્ફિયર આમાં આપણે આ જે છે જોઈ શકશું. પણ એટમોસ્ફિયર કે જેમાં કાર્બન પુષ્કળ રહેલો છે, નાઇટ્રોજન વાયુ પુષ્કળ રહેલો છે, પણ એટમોસ્ફિયરની અંદર આ ફોસ્ફરસ જે છે એ ખાસ જોવા મળતું નથી. અને એનું કારણ શું, શા માટે ફોસ્ફરસ એટમોસ્ફિયરમાં નથી જોવા મળતા, ત્રણ સ્તરમાં જોવા મળે છે? તો એનું કારણ એ છે કે જનરલી એ જે છે સોલિડ ફોર્મમાં છે, બાકીના જે વાયુ છે ગેસ ફોર્મમાં છે, અને આ જે છે ફોસ્ફરસ એ સોલિડ ફોર્મમાં છે, જેના કારણે આપણે એ એટમોસ્ફિયરમાં જોવા નથી મળતું. અને એના કારણે જે એનો રેટ જે છે ટ્રાન્સફર થવાનો રેટ એ ખૂબ સ્લો છે. પછી નેક્સ્ટ પ્લીઝ સ્લાઇડ. ફોસ્ફરસ જે છે કઈ રીતના મળે છે? ડાયરેક્ટ ફોસ્ફરસ સ્વરૂપે ખૂબ ઓછું મળે છે, એના એલિમેન્ટ જે છે આપણે જે જોવા મળે છે એનું ટ્રાન્સફર થાય છે એ પણ. તો જનરલી કઈ રીતના જોવા મળશે આપણે ફોસ્ફરસના વિવિધ પ્રકારના એલિમેન્ટ? તો ઓર્થોફોસ્ફેટ તરીકે આપણે ખાસ વધુ માત્રામાં મળી આવે છે. ઓર્થોફોસ્ફેટ શું છે? તો એમાં જનરલી જે છે એ ઓક્સિજનના જે છે ચાર મોલિક્યુલ આવેલા હોય છે, કે જે PO4 અને 3-3 આયન, કે જે જે વધુ માત્રામાં જે જોવા મળતો હોય ફોસ્ફેટના સંયોજનો, તો આ છે ઓર્થોફોસ્ફેટ. ત્યારબાદ બીજું બીજું જે જોવા મળે છે કે મોસ્ટ ઓફ જે છે દરિયાની અંદર રહેલા સેડિમેન્ટની અંદર જેમાં કયા સ્વરૂપે, તો સોલ્ટ સ્વરૂપે. આપણે દરિયામાંથી આપણે ખ્યાલ છે મિત્રો કે મીઠું જે આપણે ખાઈએ છીએ મોસ્ટ ઓફ જે વગેરે જે દરિયામાંથી આપણે મળે છે, તો એમાં પણ આપણે આ તત્વો આના મળી રહેશે, એટલે આપણે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ ફોસ્ફરસના. એ રીતના આપણા અંદર પણ આવશે અને આપણા જીવન માટે પણ ખૂબ જરૂરી છે ફોસ્ફરસ. કઈ રીતના? તો આપણે જે દાંત જે છે એનિમલ છે, આપણા અંદર આવેલા હાડકા છે વગેરેમાં પણ ફોસ્ફરસની જરૂરિયાત ખૂબ છે. એટલે પૃથ્વીમાં જે છે રોકમાંથી એટલે કે ખડકોમાંથી, દરિયાની અંદર રહેલા સોલ્ટમાંથી વગેરે જગ્યાએથી ફોસ્ફરસના વિવિધ પ્રકારના આયનો આપણે મળી શકશે. નેક્સ્ટ પ્લીઝ. ફોસ્ફરસ જે છે એ ફૂડની અંદર કઈ રીતના એન્ટર થશે? તો આપણે અગાઉ એક બે એના ફોટોગ્રાફમાં આપણે જોયું કે ફૂડ ચક્ર જે છે એની અંદર કઈ રીતના ફૂડ વેબમાં કઈ રીતના ફોસ્ફરસ અંદર એબ્સોર્બ થશે કે શું, તો એ સોઇલ દ્વારા થશે કે માટીની અંદર ખડકોમાંથી જે માટી જે છે એમાંથી ફૂડ ચેઇનમાં એટલે કે જે પ્રાઇમરી જે પ્રોડ્યુસર જે ઉત્પાદકો જે છે વનસ્પતિ એને આહાર કરનાર બીજા જે વનસ્પતિ પર આધારિત પ્રાણીઓ એ રીતના આગળ વધશે ફૂડ ચેઇનની અંદર ફોસ્ફરસ. અને ત્યારબાદ શું થશે? તો આફ્ટર ડેથ એટલે કે મૃત્યુ થાય જ્યારે મનુષ્યનું કે પ્રાણીઓ અન્ય કોઈ પણ પ્રાણીઓનું કે પ્લાન્ટ વનસ્પતિઓ જ્યારે જે છે એનું મૃત્યુ થાય ત્યારે ફરી પાછું જે છે જમીન પર અંદર પડશે અને એનું ડિકમ્પોઝન વિવિધ પ્રકારના બેક્ટેરિયા દ્વારા થશે, ત્યારે રિટર્ન પાછું સોઇલમાં એટલે કે સોઇલમાંથી મળ્યું, સોઇલમાંથી આવ્યું ક્યાં આવ્યું, તો વનસ્પતિમાં, વનસ્પતિમાંથી આવ્યું પ્રાણીમાં અને વગેરે અલગ અલગ